महत्वपूर्ण समाचार आपने आपी दे रही है कि अमदावाद में रथयात्रा काढ़वी के नहीं निकलश के नहीं ते मुद्दे हवे केटलाक हिंदू संगठनोए पोतानो मत रजू करवानी शुरुआत करी छे अने खास तो जनता कर्फ्यू वच्चे पण आ रथयात्रा काढ़वामां आवे स्वयं शिस्तनी वात पण तेमणे चोक्कस करी छे अने सरकार पोते इनिशिएटिव ले तेवी मांग पण आ हिंदू संगठनोए करी छे। तो आजे ज सुप्रीम कोर्ट में हियरिंग थवानी छे, फाइनल प्रोसेस थई रही छे, ते दरमियान में अमदावाद में पण रथयात्रा काढ़वामां आवशे के नहीं ते मुद्दे असमंजस की स्थिति वच्चे पोतानी मांग तेमणे बुलंद बनावी छे। आ मुद्दे बधु बात करवा जोड़ाशे अमारा संवाददाता किंजल मिश्रा। किंजल, खास तो कई रीतनी कवायत थई रही छे जे बजरंग दलना प्रमुखनी अटकायत पछी? परंपरा भगवान जगन्नाथ जी शहर यात्रा निकले रथयात्रा निकले परंपरा पर हाईकोर्ट ना आदेश ना कारणे आ रथयात्रा पर रोक लगावामां आवी छे। જેના નિર્ણયનો અમે હિન્દુઓએ વિરોધ કર્યો છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે વિરોધ કર્યો છે આ નિર્ણયનો, અને જેના કારણે રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર પરંપરાગત રીતે નીકળે એવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની માંગણી હતી, અને એના કારણે અર્જુન ભગત આશ્રમ ચાંદોડે જ્યાંથી સેવા કેન્દ્ર ચાલી રહ્યા છે ત્યાંથી અમે જગન્નાથ મંદિર મહંતને નારિયેળ અર્પણ કરવા માટે જઈ રહ્યા હતા। એ વખતે ગઈકાલે રાત્રે રાષ્ટ્રીય બજરંગ દળના પ્રમુખ નિકુંજ પારેખની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત પોલીસ દ્વારા, અને અર્જુન ભગત આશ્રમમાં આજ સવારથી અનેક પોલીસોનો ખડકલો કરવામાં આવ્યો છે, કોઈને બહાર નથી નીકળવા દેતા। શા માટે આ રીતના અત્યાચારો કરી રહ્યા છે ખબર પડતી નથી। કોઈ પણ પ્રકારની આવી એક્ટિવિટી નહોતી કરવાના, પરંતુ માંગણી એ હતી કે હાઈકોર્ટના આદેશના આધારે ગુજરાત સરકાર પણ એને સમર્થન કરી રહી છે। વર્ષોની પરંપરા તામિલનાડુના જલ્લિકટ્ટુની અંદર સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ તામિલનાડુની સરકાર વટુકમ લાવ્યા બાદ એ કાર્યક્રમ પરંપરાગત કાર્યક્રમ ચાલુ રખાઈ શકતી હોય, તો ગુજરાતની સરકાર 142 વર્ષથી નીકળતી રથયાત્રા ઉપર હાઈકોર્ટના આદેશ ઉપર વટુકમ લાવીને આ યાત્રાને કેમ ન ચાલુ રાખવી શકે? આ અમારી પ્રશ્ન હતો, અમારી માંગણી છે। સોશિયલ મીડિયાનું પાલન કરાવી એક દિવસનો જનતા કર્ફ્યુ રખાવી મિનિમમ દર્શનાર્થીઓને લાવવાની વ્યવસ્થા કરી અને ગુજરાત સરકાર ગુજરાત પોલીસ આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં સક્ષમ છે, પરંતુ ઓરિસ્સાની અંદર જગન્નાથપુરીની રથયાત્રા નવીન પટનાયક સરકારની સામે વિશ્વ હિન્દુ પરિષદ રિવ્યુ પિટિશન ફાઇલ કરતી હોય અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારમાં રથયાત્રા નહીં નીકળવા દેવા માટે સરકારનું સમર્થન હોય, તો હિન્દુઓ માટે બિન ભાજપ અને ભાજપના રાજ્યના માપદંડો અલગ અલગ કેમ? અહીંયા ક્યાં રથયાત્રા નીકળવાનું દબાણ કરી રહ્યા છે, તો ગુજરાતમાં કેમ ન નીકળે? આપ કહો છો કે નિયમોનું પાલન થઈ શકતું નથી, પરંતુ આપણે લાગે છે કે જ્યારે રથ નીકળતા હોય અને પરંપરાગત રીતે રથ નીકળતા હોય ત્યારે શું ભક્તો એ રોડ પર આયા વગર અટકી જતા, એવું શક્ય હતું? પોલીસ દ્વારા બધું શક્ય છે, જગન્નાથજી ની રથયાત્રા નીકળતી હોય, ભગવાન જયારે નગરચર્યા પર નીકળતા હોય અને લાખો હિન્દુઓની આસ્થાનો વિષય છે, અને આના કારણે ઈશ્વર જ આ બધાને કોરોનાની મહામારીથી બચાવવા માટે સ્વયં જો નગરમાં નીકળતા હોય, તો આ રથયાત્રાની પરંપરાને તોડવાનું પાપ નહીં કરવું જોઈએ? અને ગુજરાતની હાઈકોર્ટના ચુકાદા ઉપર રાજ્ય સરકાર કેવી રીતે રથયાત્રા કાઢવા માટે અમલ કરી શકે આનો પણ વિચાર રાજ્ય સરકારે કરવો જ જોઈએ, અને પરંપરાગત યાત્રા નીકળે આવી અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વતી સરકાર પાસે માંગણી કરી રહ્યા છીએ। પણ નિયમે આપતી કાલે તો યાત્રા છે અને હવે 24 કલાક જ બાકી છે, લાગી રહ્યું છે કે આ વસ્તુ શક્ય છે? બિલકુલ શક્ય છે, સરકાર પાસે બધા જ રસ્તાઓ છે, બધી જ તાકાતો છે, ગુજરાતની પોલીસ સક્ષમ છે રથયાત્રા કઢાવવા માટે, અને જગન્નાથ મંદિરની પણ પૂરતી તૈયારીઓ છે રથયાત્રા કાઢવા બાબતની।
એટલે મને નથી લાગતું કે રથયાત્રામાં કોઈ પણ પ્રકારની તકલીફ ઉભી થાય. સ્વયં ઈશ્વર જ જયારે રસ્તા ઉપર નીકળતા હોય તો ભગવાન જ બધા રસ્તાઓ ખોલી આપતા હોય છે. માટે રથયાત્રા ચોક્કસ નીકળવી જોઈએ આવી અમારી માંગણી છે, અને એમાં કોઈ તકલીફ ઉભી નહીં થાય આવું પણ અમારું ચોક્કસપણે માનવું છે. તમામ જાણકારી બદલ. તો આપને કહી દઈએ કે હવે હિન્દુ સંગઠનો ખાસ કવાયત કરી રહ્યા છે કે કોઈ પણ હિસાબે હાઈકોર્ટના હુકમનું અનાદર પણ ન થાય અને સરકાર પોતે કોઈ વટહુકમ બહાર પાડીને આખી આ જે પરંપરા છે 142 વર્ષ જૂની પરંપરા છે તેને સાચવી લે અને કોઈ પણ ભોગે રથયાત્રા અમદાવાદમાં નીકળે તે દિશામાં હવે આ હિન્દુ સંગઠનોએ પોતાની કવાયત શરૂ કરી છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં પણ આજે એક નવી પિટિશન ફાઇલ થઈ છે, તેના ઉપર પણ સુનાવણી હાથ ધરશે. એનો આધાર પણ હવે આજે આવતીકાલે અષાઢી બીજ છે તે પહેલાની આ પ્રકારની કવાયત કેટલો રંગ લાવે છે તે જોવું રહે.